આગળ વાત કરીએ સમાચારોમાં. છોટાઉદેપુરમાં રેત માફિયાઓ બેફામ બન્યા છે. છોટાઉદેપુરમાંથી પસાર થતી ઓરસંગ નદીમાં રેતીની જગ્યાએ માટી જોવા મળે છે, જેને લઈને જળસ્તર નીચે જતા અહીંના લોકો ભર ઉનાળે તરસ્યા થયા છે. તો ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા હાલ તમામ બેહાલ થયા છે. ખેડૂતોના પાક સુકાતા ખેડૂતોએ ઓરસંગ બચાવો અભિયાન પણ ચલાવ્યું, તો મહિલાઓ પણ આ અભિયાનમાં જોડાઈ. બોડેલીના ભેબરપુરા ગામમાં 600 જેટલી મહિલાઓ સહિત ખેડૂતો ભેગા થયા હતા અને રેત માફિયાઓને ખુલ્લી ચેલેન્જ આપી હતી. ખેડૂતો ઓરસંગ બચાવો અભિયાન માટે રોજ અલગ અલગ ગામોમાં જઈ ખેડૂતોને અભિયાનમાં જોડાવાની સમજ પણ આપી રહ્યા છે. રેતી ખનન બંધ કરાવવા માટે ભેગા થયા છે. અમે બહેનો, બધી બહેનો બોડેલીયા સેવા સદનમાં આવેદન પત્ર પણ આપ્યું છે, કલેક્ટરને આપ્યું, મામલતદારને પણ આપ્યું, છતાં એ લોકોએ કોઈ પણ હજુ પગલાં લીધા નથી. હવે અમે બધી બહેનોનું સંગઠન થઈ અને અમે જોજવાથી તે છોટાઉદેપુર સુધી અમે રેલી કાઢવાના છે અને તેથી પણ આગળ અમે ગાંધીનગર જઈશું અને ઉપવાસ આંદોલન પણ ઉતરીશું. ખેડૂતો આજે 50 ફૂટ સુધી પાણી છે, એની નીચે પથ્થર છે, બિલકુલ સહેજે પાણી મળતું નહીં અમારે. અને આજે આ રેતી ખનન બિલકુલ બંધ થવું જોઈએ, કારણ કે આજે રેતી કાઢી લીધી છે. આજે બહુ લેટ અમે જાગ્યા છે અને કારણ કે અમુને જે મુશ્કેલી પડી, આજે જો ખેડૂત કશું જ પકવે નહીં તો કોઈને કશું ખાવાનું મળે નહીં, કોઈ ભૂખે મરવાનો વારો આવે છે.